कमल विण भारत की यो ते देई विण दिदा दान ए जन वाला गा विधान गवता पाके ने चढ़ाई हो जनो चौबीस चौबीस गांव लगी धर ले जो एवा मर्दो पाके आ सौराष्ट्र नी धरती नी मालिक और बाका जिक कापे वेर या बारूथ जाडा वखंडा करंती केता અને ચોટ મે ડાહણી પાડા જોગણી સમાન ગોત ગારી કાંધ જાડા એના હાથરા કરંતી યાડા અરે એવા ક્રોધાળી અનમી ડાડા હાથરી કેવાન જાડા પટાવાળી કાળી નાગ ભૂત કારા જેસી નિહરી કરાળ ઝાળ દુહરી નેરાત જેમ કોઈ પાડા માથે જોગ માયા ત્રાટકે કે છેડવેલી હાથમાં પાતાળમાંથી નાગણી જેમ નીકળી એમ મિયાનમારની તરવાર નીકળે અને દોઢ હથીના વાઢ માથે જયારે રજપૂતો ઉતરે કમળ વીણ ભારત કિયો જને દેજ વીણ દીધા દાન એ જન વાલો ગા વિધાન અરે હવે અમે સાપા કેને જ ચડાવી હોં સવી ગાવ લગી તેનો ધર લેડ્યો એ તો ઠીક પણ મોવા પછી છ છ મહિનાના વાણા વાઈ ગયા છે અને શમશાનની ભૂમિની માલિકો જેના રાખના રજકણો સાબિત નહોતા અને કવિને આવીને ઘોડાનું દાન દીધો દાણા દેહંતા મૃગાણા દાણા સાત્ર વાણા લેવે છોટે દાણા દેહંતા મૃગાણા દાણા સાત્ર વાણા લેવે છોટે સરા કક બાણ બાણ બસુટા નિશાન ગેવા હાક માણા રાહો રાણા સુમંટા એક પે અયા અને ભાણ રાકે કાણ માણો વર્વે કાળા ભાણ ગોત સોટી કાન હોરી વાળા લટાળા યોગેન્દ્ર સાજે અરે સોટે કાન હોરી વાળા લટાળા યોગેન્દ્ર સાજે ભરંતા નો ધાભાળા ગઝાળા થી અતો વધીએ સોમન ઢાળા ચોટીલા ચોવીહી વાળા રૂપાળા શોકાળા એ છ છ મહિનાના વાણા વાઈ ગયા તાન કવિને ઘોડાનું દાન દીધું એ ચાપરાજ વાળો બાપા આ ધરતી ભાઈ દુનિયાની માલિકો વર્ષા ઋતુ એવી જગતની જીવનદાતા એ આવે એનો ઉગમ થાય એ કાળા કાળા વાદળા આભમાં હંધાવા લાગે જોગ માયા હું જેમ 90 લાખ લોબડિયાળીઓ માથે લોબડિયું ઓઢી હાથની માલિકો હેમના હરલ અને માથે જળોમળ દીવડા બળતા ગરબે રમવા જેમ નીકળી હોય એમ દધી વાળા ફાડી ઝાડા લોઢું વાળા ત્રોડી દંતા ગર્યા હખ રાળા બોળા ઉલંગિયા ગાઢ પછી રાસ બાળા જેમ બાળા નોર તારા ખેલ રતે મતે મેઘ ધારા અને રૂંધ્યા દખું વાળા માડ એમ આભની માલિકો થર બંધાઈ જાય એ ચોમાહાનું રૂપ ભાળી અને પશુથી માંડીને પંખી નર દેવ દાનવ એના હવના હૈયા કલરવી ઉડે આ હાડના મોરલાની જેમ અને એક જ વિરહીણી નારી એ વર્ષા ઋતુને વેરી કહે છે આગળના રાજા વિદ્વાના હતા અને એક ગમે આવી કવિતા કરીને ચારણનો દીકરો બારોટનો દીકરો આવ્યો હતો એની આમ બોલે ત્યાં તો વાંચી લેતા ભેદ આલા ખાતર નીમ હતું માયું દાન કોઈ દી દેતા નહીં અને એ બાનામાં બાણી દાન 12 મહિના ભેટની માલિકો પાણો લઈ રખડેલા કે આલા ખાતર આ પથ્થર હું લઉં છું એ પથ્થર માથે 1001 જેદી નો ગણાવું તારા આથી તેદી હું ચારણ નો દીકરો નહીં એવી પ્રતિક તે અહીં કીધું તો હું માયું દાન દઉં નહીં માયું દાન દઉં તો હું કાઠીનો દીકરો નહીં અને એક દાન એ જયારે કડું કે આવેલા અને કડું કે જયારે આવે છે અને જમવા બેઠા તે પાણો ભેળ્યો એટલે અમારે વાલો ચોટાળો કહે છે કે કવિરાજ આ પાણા ભેળા હું હાચવો છું અને એ બધી વાત કરે છે કે આ રીતે આલા ખાતર આગળ લાણ મારે માગી લેવી નહીં ના પાડી છે ના પાડવાને ખાતર જ મેં આ પાણો રાખ્યો છે એ પાણા માથે 1001 ગણવા છે તો કે આલો ખાતર માગ્યું દાન નથી દેતા કે ના તો કે કઈક તમારી વાંકા એ છે ને નોધી એમ હોય કાં તમારામાં આવડતું ઓછી છે હવે કે તું જો આવડત વાળો હોય તું લઈ આવ કે જોવું છે તો કે હા તે કે હું જાઉં અને માગ્યું દાન લઈ આવું તો કે તું કે હારો બહુ હારું બોલો શું લઈ આવું કે ઊંટ લઈ આવ કે ઉપડું છું અને ડાયરાને કઈ કડુકાને રીંગોળગઢ ને 1.5 ગાવની છેટી એ પોતે જાય છે બરોબર 10 વાગ્યાનો સુમાર ડાયરો જામ્યો છે અને આ કવિરાજ ઊંટ લેવા માટે જાય છે
એટલે જાય એટલે ગીત બનાવે વિના એમને કેમ દાખલ થાવ? પોતે ગીત બનાવે છે, કચેરીની માલિક દાખલ થઈ આવો કવિરાજ એમ જા કે એ આદર ઝીલી અને ગીત ઉપાડે છે. મોટા હાથી આ સારી ખા પંથ દોઢસો ગાઉ માપા ભુજ દંડા મંડા ધકેલે ભોજા બાર. એમ મોટા હાથી આ સારખા પંથ દોઢસો ગાઉ કા માપા ભુજ દંડા મંડા ધકેલે ભોજા બાર. ભરતા ભબતા થકા જોર કેર હિરકા વંદા અને દૂર કા સમાપો વાસા હરા તું દાતાર. ઠાઠ સાબ કારા જોધા નાથ રા ફેરી ગા થકાટ અને માથા ટાબ કારા ઘણા રૂપ મે મોદા નકેલા. આમ કરી અને 24 કડી નું ગીત બનાવી અને જ્યાં કવિરાજ બેહે નહીં એ પેલા કવિરાજ બેહો બાપા કહું બોલ્યો છાંટો અને કામ વાળાને કીધું જાઓ ઊંટ લાટા પાટા હણગારી અને તૈયાર કરો કવિરાજને દાનમાં દેવાનો છે. એ ઊંટ માથે ચડીને અહીંયા બાણી દાન આગળ આવે. કહેવાનો અર્થ એ છે કે કવિ હર હંમેશા માણસને ગમે એવા નિયમ હોય તો તોડાવી દે. એના શાખમાં એક દોહો છે કે કવિ વચન અને કામન નયન છૂટોય બાન કમાન, છૂટો જો પર લાગે નહીં તો છૂટોય કોણ પ્રમાણ. કવિનું વતન છૂટે ને કાળજાની અંદર આર પાર ન જાય તો એ કવિ નથી.